सोच न्यूज एक नई सोच के साथ। નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સોચ ન્યૂઝ, હું છું રવિ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ચૈત્ર સુદ 15 એટલે હનુમાન જયંતીનું પર્વ, ત્યારે બીજી બાજુ પ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી ખાતે ચૈત્રી પૂનમના ત્રિદિવસીય મેળાનો શુભારંભ થયો છે। ખાસ કરીને ચૈત્રી પૂનમના દિને બહુચરાજીમાં વિશેષ ઉજવણી થાય છે। આજના દિને માતાજીનો અદ્ભુત શૃંગાર, રાત્રે પાલખી યાત્રાનું પણ મહત્વ રહેલું છે। બહુચરાજી ખાતે છેલ્લા 10 દિવસથી ગુજરાતભરમાંથી માઈ ભક્તો સંઘ લઈને ચાલીને પહોંચી રહ્યા છે। માઈ ભક્તો માતાજીના રથ લઈને રસ્તા ઉપર જય માતાજી જય બહુચરના જય ઘોષ સાથે ચાલીને જતા હોય છે, અને સંઘયાત્રીએ 2 દિવસે કે 5-7 દિવસે પણ બહુચરાજી પહોંચે છે અને માતાજીના દર્શન કરી મેળાની પણ મોજ માણતા હોય છે। વર્ષોથી ચાલી આવતી આ પરંપરા અનુસાર આ વર્ષે માંડલ તાલુકામાંથી પણ અનેક માઈ ભક્તો સંઘ લઈને માતાજીના દર્શનાર્થે પહોંચ્યા છે। બહુચરાજી ધામ માંડલથી 30 કિલોમીટરના અંતરમાં આવેલું હોવાથી તાલુકાના દાલોદ, ગુણપુર, વનપરડી, નાયકપુર, સીતાપુર, વિઠલાપુરથી બેચરાજી તરફના જતા તમામ રૂટો ઉપર ચૈત્રી પૂનમની આગળની રાત્રે માઈ ભક્તો મોટી સંખ્યામાં ચાલીને જતા હતા, ત્યારે બીજી બાજુ આ તમામ રસ્તા ઉપર 1-1 કિલોમીટરના અંતરમાં અનેક સેવાભાવી લોકોએ પદયાત્રીઓની સુવિધા માટે ઠંડા પાણી, શરબત, આઈસ્ક્રીમ, ભોજનની વ્યવસ્થા, આરામ કરવા માટે ટેન્ટ સહિતની વ્યવસ્થાઓ કરી હતી। બોલો બહુચર માત કી જય, શ્રી હાજર હનુમાનજી મહારાજ કી જય। ચૈત્રી પૂનમનો આ ઉત્સવ છે, બહુચરાજી માતાજી ખાતે સમગ્ર ગુજરાતભરનો આજે ચૈત્રી પૂનમનો મોટામાં મોટો ઉત્સવ કહેવાનો। હજારો સંઘો માંડલ, વિરમગામ, દેતરોજ, ખારાપાટ, ઝાલાવાડ, ચુવાડ પંથકમાંથી પસાર થતા હોય છે, ત્યારે પગપાળા જે પદયાત્રીઓ છે એના માટે અનેક સેવાના કેમ્પો હોય છે। આપે પણ આ સેવાના કેમ્પ થકી સેવાનું કામ કર્યું છે, શું કહેશો? સેવામાં એવું છે કે અમે આ વર્ષથી જે અમારું મંડળ છે, હાજર મંડળ તથા કબીર મંડળના સેવકગણ તરફથી અહીંયા એક સેવાનો મોકો લઈ રહ્યા છીએ। ચા પાણી અને નાસ્તાનું પણ આયોજન કરેલ છે અને સાઈડમાં ભજન પણ રાખીએ છીએ, દેશી મોજ કરીએ છીએ, નિજાનંદ કરીએ છીએ અને યાત્રાઓને આવકારો આપીએ છીએ, ઠંડુ પાણી પીવડાવીએ છીએ, બેસાડીએ છીએ। આ એક વિસામો છે, એ રીતે યાત્રાળુ આવે છે, ચા પાણી નાસ્તો કરીને જાય છે અને શાંતિથી એમની રીતે પદયાત્રા ચાલુ કરે છે। સોચ ન્યૂઝ, મહેન્દ્ર ગજ્જર, માંડલ।